Noble Primary School, Dhoran 8, Vishay Sanskrit, Part 1, Vandana. આપણે આજે સંસ્કૃત અસંસ્કૃત વિષયની અંદર આપણે ભણવાનું છે પાઠ 1 વંદના. વંદના એટલે શું એ પહેલા તમારે સમજવું પડે. વંદના એટલે આપણે કોઈ પૂજા કરતા હોય, કોઈકને આભાર આપતા હોય કે આવો આવો કરો આપણો બરોબર, આવી બધી બે હાથ ધોરીને આપણે તેમને વંદના એટલે વંદન કરીએ છીએ. તો આજે આપણે આ પાઠ સંસ્કૃતમાં ભણવાનું છે એ પાઠનો શ્લોક છે, શ્લોકનું અનુવાદ કરી અને અનુવાદ કરી અને તમારે હું તમને સમજાવીશ તો ધ્યાન આપજો. જય જય હે ભગવતી સુર ભારતી. જય જય એટલે કે હે ભગવતી, અહીંયા જય જય એટલે કે સરસ્વતી માતા છે, એ સરસ્વતી માતાને જય જય એવું કરીને અહીંયા શ્લોકમાં કહેવામાં આવે છે કે હે ભગવતી સરસ્વતી, હે ભગવતી સરસ્વતી સુર ભારતી. સુર ભારતી, સુર ભારતી છે સુર ભારતી નો અર્થ થાય છે વાણીની દેવી. સુર ભારતી નો અર્થ થાય છે અહીંયા વાણીની દેવી. તો તમારો શ્લોક છે જય જય હે ભગવતી સુર ભારતી. અહીંયા કહે છે હે ભગવતી સરસ્વતી તારી જય હો, તારી જય હો. અને આ સુર ભારતી એટલે કે ભગવતી સરસ્વતી માતાને અહીંયા વાણીની દેવી કહેવામાં આવે છે. હવે જો બીજો છે તવ ચરણો પ્રણામો, એટલે કે એનું ગુજરાતી અર્થ થાય છે તવ એટલે કે તારા. સરસ્વતી માતા છે એમને અહીંયા કહેવામાં છે કે તારા. ચરણો એટલે કે તેમના ચરણ છે એને કહેવામાં આવે છે કે તવ ચરણોમાં પ્રણામ કરીએ છીએ, તમારા ચરણોમાં પ્રણામ કરીએ છીએ. આનો આખો અનુવાદ તમારે એ રીતે થશે કે હે ભગવતી સરસ્વતી તારી જય હો, તારી જય હો અને તમારા ચરણોમાં અમે પ્રણામ કરીએ છીએ. આખો ગુજરાતી અનુવાદ તમારે આ રીતે થાય છે. હવે જો બીજો શ્લોક છે, બીજા શ્લોક ની અંદર નાદ બ્રહ્મમય જગ, નાદ બ્રહ્મમય જય વાઘેશ્વરી, એટલે કે સરસ્વતી માતાને કહે છે હે નાદ બ્રહ્મય એટલે વાણીની દેવી. નાદ બ્રહ્મય એટલે કે વાણીની દેવી તારી જય હો. વાણીની દેવી સરસ્વતી છે, સરસ્વતી માતાને જય કહેવામાં આવે છે. વાઘેશ્વરી નો અર્થ જો તમારે વાઘેશ્વરી નો અર્થ થાય છે વાણીની દેવી. વાઘેશ્વરી નો અર્થ પણ તમારે વાણીની દેવી જ થાય છે. શરણ તે ગચ્છામ, શરણ એટલે કે મેં તમને કહ્યું તમારા જે પગ છે તમારા ચરણો એટલે કે સરસ્વતી માતા છે તેમના ચરણોને જઈને એટલે કે તેમના ચરણોમાં જઈને બે હાથ જોડીને વંદના કરવાનું કહે છે. આખો શ્લોકનો અનુવાદ છે કે હે નાદ બ્રહ્મયુક્ત વાણીની દેવી, હે નાદ બ્રહ્મયુક્ત વાણીની દેવી તારી જય હો. શરણે ગચ્છામઃ એટલે કે તેમના ચરણોમાં દેવી જે સરસ્વતી દેવી છે તેમના ચરણોમાં તે ત્રિભુવન તે તેમના ચરણોમાં જઈને પ્રણામ વંદના કરવાનું કહે છે. અહીંયા તમારા આખા શ્લોકનો અનુવાદ આ રીતે થાય છે. હવે જો બીજો શ્લોક છે તમારો તમસી શરણા ત્રિભુવન ધન્યા. તમસી એટલે કે તું શરણ આપનારી કોણ, સરસ્વતી દેવીને કહેવામાં આવે છે કે તું એટલે કે તમે શરણ આપનારી ત્રિભુવન ધન્યા એટલે ત્રિભુવન ધન્યા એટલે કે ત્રિભુવન દેવતી એટલે કે ત્રણેય લોકોમાં બરોબર ત્રિભુવન એટલે કે ત્રણેય લોકોની દેવી તમને ધન્ય કહેવામાં આવે છે. સુર મુનિ વંદિત ચરણા, સુર મુનિ વંદિત ચરણા એટલે કે દેવો અને ઋષિઓ, દેવો અને ઋષિઓને પણ, દેવો અને ઋષિઓ પણ તેમને ચરણોમાં વંદન કરે છે. દેવો અને
ઋષિઓ ત્રણે દેવના દેવો અને ઋષિઓ પણ સરસ્વતી દેવીને બે હાથ જોડીને વંદના એટલે પ્રણામ કરે છે. નવ રસન મધુરા કવિતા મુખરા અહીંયા કહે છે નવ રસને કામે એટલે કે નવ રસ બરોબર નવ રસ એને અહીંયા કહેવામાં આવે છે નવ રસ મધુરા એટલે કે મધુર નવ રસ મધુર કવિતા મુખરા એટલે કે અને બહુ શબ્દથી યુક્ત અહીંયા બહુવચન શબ્દથી યુક્ત કરવામાં આવ્યું છે. સ્મિત રુચિ રુચિરા ઘરાણા જય એટલે કે પોતે સ્મિતથી બરોબર એટલે કે પોતે સ્મિતથી શાંતિથી લીધેલી તેજસ્વી લાગતા શાંત એવા તેજસ્વી અહીંયા પણ સરસ્વતી દેવીને કહેવામાં આવે છે. શાંત એવા તેજસ્વી લાગતા આભૂષણો ધારણ કરતા શ્રી સરસ્વતીને અહીંયા વંદના કરવામાં આવી છે. એના પછીનો શ્લોક તમે જુઓ કે આસિના ભવ માનસહે આસિના આસિના શબ્દનો અર્થ થાય છે બેઠેલી એટલે કે સરસ્વતી દેવી છે પોતાના આસન ઉપર બેસેલા આપણને જોવા મળે છે. આસિના ભવ એટલે કે આસન ઉપર બેસેલા જે સરસ્વતી માતા છે એમને ભવ માનસે મનરૂપી હંસ ઉપર બિરાજનાર એટલે કે તે સરસ્વતી દેવી છે પોતાના આસન ઉપર બેસેલા આપણને જોવા મળે છે.
હવે જો પાછળ તમારો શ્લોક છે લલિત કલામણી જ્ઞાન વિભામણી લલિત કલામણી જ્ઞાન વિભામણી એટલે કે હે લલિત એટલે કે હે મનોહર કલાવાળી હે મનોહર કલાવાળી જ્ઞાન એટલે કે તમે જે જ્ઞાન મેળવો છો વિદ્યા મેળવો છો તે જ્ઞાનની વિભામણી એટલે કે ક્રાંતિવાળી જ્ઞાનની વિભામણી ક્રાંતિ વાળી તો અહીંયા જો હે મનોહર કલાવાળી જ્ઞાનની ક્રાંતિ વાળી અહીંયા એવું કહે છે વીણા પુસ્તક ધારેલી વીણા તેમના હાથમાં આપણે સરસ્વતી દેવીના હાથમાં વીણા જોઈએ છીએ અને તેમની સાથે પુસ્તક પણ છે અને પુસ્તકો ધારણ કરનારા સરસ્વતી દેવીને અમે વંદના કરીએ છીએ મતિરાસ્તાનો તવ પદ કમલે અહીંયા કહે છે મનોવિકૃતિ મતિ એટલે કે મનો આપણા મનની જે વિકૃતિ હોય છે તે મતિ વિકૃતિ તવ પદ કમલે એટલે કે વિષને હરનારી વિષને હરનારી કમળ ઉપર બિરાજેલી મનોવિકૃતિના વિષને હરનારી મનોવિકૃતિના વિષને હરનારી યતિ પુરુષાર્થી વિષહારિણી જય અહીંયા કહે છે તારા તારા ચરણોમાં મારી બુદ્ધિ રહેલી છે સરસ્વતી દેવીને અહીંયા કહે છે કે તમારા ચરણોમાં મારી બુદ્ધિ રહેલી છે જ્ઞાન અને વિદ્યાની દેવી કોણ છે સરસ્વતી અને સરસ્વતી